પાઠ 11માં આપણે અષ્ટાંગ યોગના 8 અંગોના નામ જાણી અને પ્રથમ અંગ યમની ચર્ચા કરી હતી. હવે પાઠ 11/1માં અષ્ટાંગ યોગનો બીજો અંગ નિયમની ચર્ચા કરીશું. નિયમ મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું પગથિયું નિયમ છે. નિયમ એટલે અમુક પ્રકારના પાલન દ્વારા કરાતી આત્મશુદ્ધિ. યમ અને નિયમ બંને યોગ સાધનાની સીડીના પહેલા અને બીજા પગથિયા છે. આ પગથિયાને મહત્વ ન આપનારને જીવનમાં સાચો યોગ કદીય પ્રાપ્ત થતો નથી. યમની જેમ નિયમ પણ સાધકની જીવન પદ્ધતિના ઘડતર માટે છે, પરંતુ બંનેના સ્વરૂપમાં ભેદ પણ છે. યમે નૈતિક ભાવનાત્મક તેમજ નકારાત્મક સ્વરૂપ માટે છે, જ્યારે નિયમ એ રચનાત્મક સ્વરૂપના છે તેમજ ક્રિયાત્મક અને જીવન ડિસિપ્લિનને લગતા છે. તેમણે યમની જેમ જ નિયમના 5 નિયમો આપ્યા છે, જે નીચે મુજબ છે. જીવન વિકાસ સાધવા ઈચ્છતી વ્યક્તિએ અંગત રીતે પાળવાના તે જ નિયમો છે. નિયમના 5 નિયમોની ચર્ચા કરી લઈએ. પહેલું શૌચ, બીજું સંતોષ, ત્રીજું તપ, ચોથું સ્વાધ્યાય અને 5મું ઈશ્વર પરિધાન. આ 5 નિયમો યોગ સાધકે પાલન કરવાથી યોગ અભ્યાસમાં પ્રગતિ થાય છે. નિયમનો પહેલો નિયમ શૌચ, એટલે શરીર અને મનની પવિત્રતા. શૌચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય છે. આ શૌચ કે શુદ્ધિ બે પ્રકારે અલગ તારવી શકાય. બાહ્ય શુદ્ધિ અને બીજી આંતરિક શુદ્ધિ. માત્ર સ્નાનથી શુદ્ધિ કરવી એ શરીરની બહારની શુદ્ધિ છે. વ્યક્તિના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. શરીરની સાથે મનની શુદ્ધિ એટલે અભિમાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખ તમામ દૂષણોને દૂર કરવા. આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે. શારીરિક શુદ્ધિ માટે 6 પ્રકારની ક્રિયાઓનો ઉલ્લેખ છે, જેમાં નેતિ, ધોતી, બસ્તી, નવલી, કપાલભાતી માટેની ક્રિયા છે. મનની શુદ્ધિ માટે પ્રાર્થના, ત્રાતક અને મેડિટેશનનો ઉપયોગ કરી શકાય. નિયમનો બીજો નિયમ સંતોષ. અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહેવાના ગુણને સંતોષ કહેવામાં આવે છે. સંતોષ એટલે કે જે છે એને જેવું છે તેમાં જે પ્રસન્નતા અનુભવવી. શરીરથી પ્રસન્ન રહેવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી બનવું જ પડે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ સંતોષનું લક્ષણ છે.
संतोषी हमेशा प्रसन्न साथे आनंदमय जीवन जीवे छे। कोईपण परिस्थिति में प्रसन्नता ने टकावी राखी ए योगनो बीजो नियम छे। नियमनो तीजो नियम तप। तन अने मननी साधना ने तप कहेवाय छे। तप शब्दनो अर्थ तपवू एवो थाय छे। जेम सोनाने तपावाथी तेमां रहेल अशुद्धिओ दूर थाय छे। आ तप शारीरिक तथा मानसिक रीते फळनी आशा विना करवू आवश्यक छे। निस्वार्थ रीते मन वचन अने कर्मथी करेला तपथी ज सिद्धि प्राप्त थाय छे। नियमनो चौथो नियम एटले स्वाध्याय। स्वनु अध्ययन एटले स्वाध्याय। सारू सांभळवू तेना उपर चिंतन मन करीने सारी सारी वातो जीवनमां लावी अने खराब बाबतोने फेंकी देवी। स्वाध्याय एटले स्व अध्ययन। पोताना जीवनमां अध्ययनने स्वाध्याय कहेवामां आवे छे। स्वाध्याय परथी ज व्यक्ति पोताना मनने ओळखी शके छे। पहेलू वेद शास्त्रनो वाचनथी। बीजू वाँचेला विषयनू चिंतनथी। तीजू ईश्वर नाम जप एटलू ज नहीं पोताना स्वभावनू अने अंतरनू निरीक्षण करवू ए पण स्वाध्याय छे। स्वाध्यायथी मन अंतर्मुखी बने छे। योगना अभ्यासमां प्रगति माटे स्वाध्याय ए चौथो नियम छे। नियमनो पांचमो नियम ईश्वर प्रणिधान। प्रणिधान एटले धारण करवो। ईश्वर प्रणिधान एटले ईश्वरने धारण करवा के ईश्वरने स्थापित करवा। परंतु योगनी दृष्टिए ईश्वर प्रणिधान एटले ईश्वरने संपूर्ण समर्पित थई जवू। तदुपरांत जे पण फळ के इच्छित वस्तु प्राप्त थाय ते पण ईश्वरना चरणमां अर्पित करी देवू। ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી યોગ અભ્યાસમાં સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી। આમ નિયમના પાંચ અંગોથી અષ્ટાંગ યોગનું બીજું અંગ નિયમ બનેલું છે।